મોટા ભર મટકી ફોડ ગ્રુપ તરફથી છેલ્લા 24 વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણ મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમ અને શ્રદ્ધાપૂર્વક મનાવવામાં આવે છે. મહેશ્વરી મહાજન વાડી ખાતે વર્ષોથી આ એક જ જગ્યાએ આ મોટાભરના યુવા કાર્યકરોએ છે અને તે મટકી ફોડ કાર્યક્રમનું આયોજન કર્યું છે. કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવનું આયોજન થયું, જેમાં મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું. સાથે પહેલાં નાના ભૂલકાઓની પણ મટકી ફોડ હોય છે, મોટા યુવાન ભાઈઓ પણ મટકી ફોડ હોય છે અને આ બંને ભાઈઓ બહેનો સાથે મળી પહેલાં બહેનો માટે રાસોત્સવ, રમતગમત, ઘણી વખત અંતાક્ષરી તેમજ અનેકવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવતું હોય છે. તમામ કાર્યક્રમો ધામધૂમપૂર્વક આનંદ ઉલ્લાસથી ઉજવવામાં આવે છે. જન્માષ્ટમીના આયોજન દરમિયાન મોટાભર મટકી ફૂડ ગ્રુપ તરફથી છેલ્લા 24 વર્ષથી આયોજન થઈ રહ્યું છે. સર્વ ભાઈઓનું સાથ અને સહકાર તનમન ધનથી રહે છે અને તેથી જ 24 વર્ષથી આ કાર્યક્રમ સફળતાપૂર્વક પાર પાડવામાં આવી રહ્યો છે. ભવિષ્યમાં પણ સાગરિત થાય અને હજી પણ આથી વિશેષ આયોજન કરવામાં આવે અને ભાવિ ભક્તો તમામ સપોર્ટ કરે તે પણ એટલું જ જરૂરી છે અને ભાવિ ભક્તજનોને આ પ્રકારે તેમને કૃષ્ણ ભગવાન મહોત્સવ, કૃષ્ણ જન્મોત્સવની ઉજવણીમાં સહભાગી થાય તે પણ એટલું જ જરૂરી છે. મોટાભર મિત્રમંડળ, જે મટકી ફૂડ મંડળના સૌ મિત્રો કાર્યકરો ખૂબ જ ભારે મહેનત ઉઠાવી હતી, ત્યારબાદ આ કાર્યક્રમની ચર્ચા અનેક જગ્યાએ થઈ રહી છે અને કાર્યક્રમ સફળ થયો છે. આ મોટાભર મટકી ગ્રુપ દ્વારા કૃષ્ણ જન્મોત્સવ નિમિત્તે દર વર્ષે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું, જેમાં મોટી સંખ્યામાં બાળકો, મહિલાઓ, સમગ્ર ભાવિ ભક્તો ઉત્સાહપૂર્વક કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરે છે, જેમાં વિવિધ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવતું હોય છે. છેલ્લા 24 વર્ષથી મોટાભર દરજી ફરીઓ ગામ નલિયા મધ્ય આ કૃષ્ણ કનૈયાનો મટકી ફોડનો ઉત્સવ ઉજવવામાં આવી રહ્યો છે અને દર વર્ષની જેમ આ વર્ષે પણ નાના ભૂલકાઓ માટે નાની મટકી અને મોટાઓ માટે મોટી મટકી એવી રીતે ફરિયાની અંદર બધાનું સાથ અને સહકાર સાથે આ પ્રસંગ ઉજવીએ છીએ અને દર વર્ષે દિન પ્રતિદિન એવી રીતનું આયોજન અમે વધતો રહે અને સારો થતો જાય એવી અમે અપેક્ષા રાખીએ છીએ. આજે નલિયા ખાતે જન્માષ્ટમીની ઉજવણી કરવામાં આવી, કેટલા વર્ષથી ઉજવણી કરવામાં આવે છે, શું શું કાર્યક્રમ? મોટાભર મટકી ફોડ ગ્રુપ તરફથી છેલ્લા 24 વર્ષથી ભગવાન શ્રી કૃષ્ણચંદ્રજી મહારાજનો પ્રાગટ્ય ઉત્સવ ધામધૂમથી શ્રદ્ધાપૂર્વક અહીં મનાવવામાં આવે છે. માયુશ્રી માજવાડી ખાતે વર્ષોથી આ એક જ જગ્યાએ આ મોટાભરના જે પણ યુવા કાર્યકર ભાઈઓ છે એ આ મટકી ફોડનું આયોજન કરે છે, કૃષ્ણ પ્રાગટ્ય મહોત્સવનું આયોજન કરે છે, આરતીનું આયોજન કરે છે. એ પહેલાં નાના ભૂલકાઓની મટકી પણ હોય છે, યુવાન ભાઈઓ માટેની મટકી પણ હોય છે. એ પહેલાં બહેનો માટેની રાસ ઉત્સવ, રમતગમત, ઘણી વખત અંતાક્ષરી કે એક મિનિટના કાર્યક્રમો જે પણ છે એવા આનંદ અને ઉલ્લાસથી અહીં આ મટકી ફોડના આયોજન દરમિયાન, જન્માષ્ટમીના આયોજન દરમિયાન આ મોટાભર મટકી ગ્રુપ છે એના તરફથી છેલ્લા 24 વર્ષથી આયોજન કરવામાં આવી રહ્યું છે. સર્વ ભાઈઓનો સાથ અને સહકાર તન મન ધનથી રહે છે અને એટલે જ વર્ષોથી આ કાર્યક્રમ અમે સફળતાપૂર્વક પાર પાડી રહ્યા છીએ અને ભવિષ્યમાં હજી પણ સારી કક્ષાએ હજી પણ એથી વિશેષ આયોજનો અમે ભાવિકજનોને આપીશું. એ માટે અમે સૌ કટિબદ્ધ છીએ. મોટાભર મિત્ર મંડળ જે છે, મટકી ફોડ મંડળ, એમના સૌ કાર્યકર મિત્રો, જન્માષ્ટમીનું દરેક ઉજવતા હોય છે, દરેક પોતાના સમાજ વાઇઝ ઉજવતા હોય, તો અમારા છેલ્લા 24 વર્ષથી એવું છે કે અમારે એક મોટાભર ફરીઓ એક પરિવારની જેમ ઉજવી રહ્યું છે. સતત બધાની લાગણી અને પ્રેમ સાથે જોડાયેલી રહે છે. કેટલા વર્ષથી આયોજન કરવામાં આવે છે? છેલ્લા 24 વર્ષથી અખંડ ચાલુ જ છે. શું શું કાર્યક્રમ રાખવામાં આવે? તેમાં કાર્યક્રમમાં હમણાં તો વરસાદ ચાલુ છે, નહીં તો કબડ્ડી, ખોખો અને એક મિનિટ જેવી ક્યુજ સ્પર્ધા પણ અમે રાખીએ છીએ અને ભાઈઓ બહેનો માટે એકવાર અંતાક્ષરી પ્રોગ્રામ પણ રાખેલો હતો. ખાસ કરી રાસનું પણ આયોજન કરવામાં આવ્યું છે. આજરોજ રાસ ગરબાનું પણ રમઝટ બોલાવી હતી. મોટાભર મટકી ફોડ ગ્રુપ છે એમના તરફથી છેલ્લા 24 વર્ષથી આ માયુશ્રી મહાજનવાડી મધ્યે કૃષ્ણ ચંદ્રજી મહારાજનો પ્રાગટ્યોત્સવ, જન્મોત્સવ હર્ષોલ્લાસ અને ધાર્મિક ભાવનાથી ઉજવવામાં આવી રહ્યો છે.
मटकी फोड़ बे प्रकार की अमे वर्षो थी राखी छे, एक नाना बाळको छे भूलकाओ छे एमनी मटकी फोड़ छे, ए पछी युवानोनी मटकी फोड़नो आयोजन पण एक खूब धामधूमथी थाय छे। आ कृष्ण जन्मोत्सवनी साथे साथे भाईओनी जे रमतगमत छे એમનું આયોજન થાય છે, બહેનો માટેનું રાસનું, ભાઈઓ માટેનું રાસનું, દાંડી રાસનું આયોજન પણ થાય છે। અનુકૂળતાએ અંતાક્ષરી કે એક મિનિટના કાર્યક્રમો છે એ પણ કૃષ્ણ જન્મોત્સવની સાથે સાથે થાય છે। વર્ષોથી આ ગ્રુપ એક પારિવારિક ભાવના સાથે કૃષ્ણ ભગવાનનો પ્રાગટ્યોત્સવ ઉજવતું આવ્યું છે, હજી ભવિષ્યમાં પણ એથી વિશેષ અને સારા આયોજનો અમે આપીશું એવી અમે કટિબદ્ધતા વ્યક્ત કરીએ છીએ।